परंतु તેનો ચોક્કસ અર્થ આપણે ખ્યાલ હોતો નથી તો અહીં ઉદાહરણને આધારે તેના અર્થની પણ સમજૂતી હમણાં આપવાની છે બરોબર તો હવે આપણે તેના આટલા અર્થ વિશે સમજી લીધા બાદ હવે કહેવતના ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં કહેવતના અર્થ ઉદાહરણ સહિત અહીં આપેલા છે હવે કહેવતના અર્થ શું હોય અને કઈ રીતે એને સમજૂતી આપી શકાય તેનાની થોડા ઉદાહરણ મે લીધા છે આપણે તે સમજીએ પહેલા શું છે કે અધૂરો ઘડો છલકાય ઘણો ઘણા એમ કહેતા હોય અધૂરો ઘડો બહુ છલકાય આવો શબ્દ વાપર્યો હોય બરોબર તેનો અર્થ શું થાય કે ઓછી આવડતવાળો માણસ વધુ દેખાવનો ડોળ કરે છે હવે એક શબ્દ અહીં આપેલો છે ડોળ કરે એટલે ઢોંગ કરે છે માણસને ઓછી ખબર હોય ઓછી આવડત હોય તો એ આમ એમ બહાદુરી બતાવે ઓહે મને તો બહુ બધી ખબર પડે અરે મને તો એની ખબર જ હોય શું હવે તમે વાત કરો ઘણા એવી એવી વાતો કરતા હોય બોલો તો શું થાય કે અધૂરો ઘડો છલકાય ઘણો હવે જનરલી રીતે તમે જોજો ઘરે મમ્મી ગાગર હોય ને આપણી ગાગર તમે આખી ભરજો અને પછી અધૂરી રાખજો અધૂરી રાખીને આમ હાથમાં લીધી છે ને ઝલક ઝલક થઈ પાણી અડધું નીચે પડે તો એના જે હોય માણસમાં ઓછી આવડત હોય ને એ માણસ દેખાવ વધારે કરતો હોય હવે અહીંયા એક વાક્યમાં આવ્યું છે કે દક્ષાને અંગ્રેજી ન આવડતું હોવા છતાં અંગ્રેજી આવડવાનો ડોળ જ કરે છે ખરેખર અધૂરો ઘડો છલકાય ઘણો એટલે શું છે કે દક્ષા ઇંગ્લિશ એટલું બધું આવડતું નથી અને છતાં એના મિત્રો સાથે કહો અરે મને તો ઇંગ્લિશ આવડે છે શું તમને કઈ નથી આવડતું ને મને તો એનાથી નહીં સારું આવડે છે આવો જે ઢોંગ છે દક્ષા કરે છે તો એનો અર્થ કેવો આપણે એને લઈ શકીએ અને આપણે કેવી કહેવત કહી શકીએ તો કે અધૂરો ઘડો છલકાય ઘણો સમજાય છે વિદ્યાર્થી મિત્રો આવી સરળ રીતે સરસ મજાની કહેવત હોય બીજું ઉદાહરણ જોઈએ આપ મુવા વિના સ્વર્ગે ન જવાય આપ મુવા વિના હવે તો આપણે પેલા આનો અર્થ લઈએ ને કહેવતનો કે આપણી જાત મૃત્યુ નો પામે એ સિવાય આપણે સ્વર્ગે જઈ શકીએ નહીં બધા એમ કે છે સ્વર્ગ અને નર્ક છે આપણે જઈ એવા નથી આપણે સ્વીકારી લેવાનું સનાતન સત્ય છે બરોબર હવે શું થાય આનો અર્થ એવો થાય કે આપણે મરીને એ સિવાય આપણે સ્વર્ગે જઈ શકીએ નહીં પણ હવે એનો અર્થ શું થાય છે તો કે જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી બરોબર આનો અર્થ એવો થાય કે જો આપણે જાતે કામ ન કરીએ તો એમાં કોઈ દિવસ આપણે બીજા કામમાં સફળતા મળે નહીં બીજા કામ કરતા હોય કોઈ પરીક્ષાનો બીજા આપણા બાજુવાળા ભાઈ મહેનત કરતા હોય અને આપણે સરસ એનામાંથી જોઈ જોઈ નકલ કરતા હોય એમાં આપણે કઈ સફળતા ન મળે અને કહેવત એ છે ને કહેવત ચાલુ છે એટલે કહી દઉં કે નકલ ને અકલ નો બરોબર જે માણસ નકલ કરતો હોય બોલાય પેલા પેજમાં જી લખ્યું બીજા એ જ લખ્યું ત્રીજા એ જ લખ્યું પછી બોલો ચોપડી મારે પાછળના બે ત્રણ જણા બધા એ કરે ચોપડી મારતા બરોબર એવું થાય એટલે નકલ ને અકલ હોય નહીં તો અહીં આપણે પાછો અહીં આવી જાવ એમાં પાછો નથી રહેવાનું કે આપ મુવા વિના સ્વર્ગે ન જાય આપણે જાતે મહેનત ન કરીએ ને તો આપણે સફળતા મળે નહીં ત્યાર પછી છે ત્રીજી કહેવત કે એક સાંધ્યન તે અત્યારે તૂટે હવે એવું ન હોય કે આપણે સોય દોરો લઈને બેસી ગયા હોય ને એક સરસ મજાનું કપડું આપણે સાંધે તા બીજા અચાનક તેડે તેડે તૂટી જાય એવો અર્થ નથી લેવાનો હોય પણ શું કહેવાય છે કે એક મુશ્કેલીને પાર પાડીએ ને જે બીજી મુશ્કેલી આવી પડે ઘણા એમ વાતો કરે અરોણ તો એ ભાઈના ઘરે તો એવું છે ને બિચારો એક પછી એક દવાખાના બીમારી આવ્યા જ રાખે છે આમ જીવા ઓલા નામ થયું આને આમ થયું આવી જલસા થતી હોય તો શું એને કહેવાય કે એક સાંધે ત્યાં તેર તૂટે એટલે કે એક મુશ્કેલીમાંથી હજી પાર પડ્યા હોય તો અચાનક જ બીજી માસ બીજી વસ્તુ આવે બરોબર અને એ જ વસ્તુ અત્યારે આના જેવી જ કહેવત કે દુકાળમાં અધિક માસ અત્યારે ચાલુ છે ને અધિક માસ પુરુષોત્તમ માસ બરોબર કે દુકાળમાં અધિક માસ કોને કહેવાય કે કાંઈ એવું બધી પરિસ્થિતિ સારી ન હોય અને એમાં પુરુષોત્તમ માસ આવે એટલે કે દાન પુણ્યનો દિવસ આવે મહિમા મહિનો આવે તો માણસ એમ જ કહે ને કે દુકાળમાં અધિક માસ તો એની જેવું જ છે એક સાંધેતા તે તૂટે ત્યાર પછીની છે કહેવતનું ઉદાહરણ કે ઉતાવળે આંબા ન પાકે એટલે એમ નથી આમ આંબામાંથી જો કેરી પાકી ગઈ હાલો હું લઈ આવું આવી ગઈ કેરી પૂરું ખાઈ લેવાય એમ ઉતાવળ નથી કરવાની પણ ઉતાવળે આંબા ન પાકે એનો અર્થ થાય કે ઉતાવળ કરવાથી કોઈ પણ કામ સારી રીતે થઈ શકતું નથી આપણે ઉતાવળ કરવાથી જલ્દી જલ્દી હાલો ઓલું કામ કરવાનું છે ઓલું આમ કરવાનું આ કરવાનું તે એમ કરતા કરતા આપણે બીજા કામે બે બગડી જવું બરોબર એટલે નિરાંતથી આપણે કાર્ય કરવું જોઈએ ઉતાવળ કરવી જોઈએ નહીં હા ઝડપ હોવી જોઈએ દરેક કામ
ના જેલી આમ ઢીલા બેઠા બેઠા રહે આમ કરું છે તેમ કરું છે એમ થઈ શકે નહીં પરંતુ એ કહેવત સાચી છે કે ઉતાવળે આ માન પાકે એટલે કે જે કામ હોય વ્યવસ્થિત પાર પાડવું હોય તો શું થાય કે ઉતાવળ કરવાથી કોઈ પણ કામ સારી રીતે પાર પાડી શકાતું નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઉદાહરણ 4 આપ્યા છે જે કહેવતના સરસ રીતે સમજાઈ ગયા છે અધૂરો ઘડો છતાંય ઘણો એટલે કે ઓછી આવડત વાળો માણસ હોય એ વધારે પડતો દેખાવ કરતો હોય પછી છે કે એક સાંજેદાર તેર ફૂટે એટલે એક મુશ્કેલી પાર પાડે ને ત્યાં બીજી મુશ્કેલી આવી ઊભી જ હોય પછી ઉતાવળે આંબા ન પાકે તો કે ઉતાવળ કરવાથી કોઈ પણ કાર્ય છે સારી રીતે પાર પાડી શકાતું નથી અને એક અહીંયા હતી કે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય તો શું કીધું છે કે જાતે કામ કર્યા સિવાય શું આપણે સફળતા મળતી નથી એટલે કે સીધી મળતી નથી ગમે એ એક જ થાય આગળ આપણે ઉદાહરણ જોઈએ ત્યાર પછીના આપણે આગળના ઉદાહરણો જોઈએ તો શું કહે છે પાંચમું ઉદાહરણમાં કે કૂવામાં હોય તો હવાડામાં આવે હવે તમને એમ કે હવાડો એટલે શું બરોબર જો એ ખ્યાલ આવી ગયો હોય તો બધે હોશિયાર છો બરાબર ને કૂવામાં હોય તો હવાડામાં આવે હવાડો એટલે અવેડો આપણી ભાષામાં બોલીએ તો ગામડાની અંદર પાદરમાં અવેડો હોય ગાયો ભેંસો ત્યાં પાણી પીવા માટે જાય બરોબર તે તો શું કીધું કે કૂવામાં હોય તો હવાડામાં આવે એટલે એનો અર્થ એવો થાય કે મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વગર રહે નહીં જો હવે કૂવો જ પાણીનો ભરેલો ન હોય તો અવેડામાં પાણી ક્યાં ક્યાં આવે નો આવે તો એવી રીતે આને આધારે એવું પણ આધારે કહેવતનો અર્થ લઈ શકાય કે જો મા બાપમાં સંસ્કાર હોય ને તો જ એના દીકરા કે દીકરીઓમાં સંસ્કાર આવે બરોબર છે એટલે શું કહેવાય કે કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવો જ પાણીનો ખાલી ભર્યો હોય તો અવેડામાં કોઈ દિવસ પાણી આવી શકે નહીં બોલીએ આપણે અવેડ શુદ્ધ તળપદો શબ્દ પણ લખાય એને હવાડા બરોબર છે ત્યાર પછી બીજી કહેવત જો એના પછી તો કે ગરજવાને અકલ ન હોય અકલ એટલે બુદ્ધિ શું કહે છે ગરજવાર ગરજ કોને હોય ઘણા સ્વાર્થીના ન હોય આમ જરૂર હોય ત્યારે જ આવે અને કહેવત એ પણ છે ને કે મીણબત્તીની જરૂર ત્યારે જ પડે કે જ્યારે અંધકાર છવાય છે કોઈ તમને ક્યારેક ક્યારેક ને બહુ અમુક ટાઈમે કામ હોય ત્યારે જ્યાં જ કરતો હોય તો આપણી જાતને આપણે ધ્યાન ધન્ય જ માનવાનું કારણ કે મીણબત્તીની જરૂર ત્યારે જ પડે જ્યારે અંધકાર છવાઈ ગયો બરોબર અંધાર થઈ ગયો હોય નહીં તો આપણે કઈ મીણબત્તી ગોતવા નથી જતા ઘાવો તો લાઈટ બંધ કરી દેવો આપણે કેન્ડલ લાઈટ ડિનર કરવું એવું કરીએ છીએ ના તો શું કીધું છે ગરજવાને અકલ ન હોય તો કે સ્વાર્થી માણસ પોતાનો સ્વાર્થ સાધવા સારા નરસાનો વિચાર ન કરે સ્વાર્થી માણસ હોય ને એ પોતાનું એક બાજુ રાખી ન જ બીજાને વાત કરતો એટલે કહેવાય છે કે રા ને રાખી વાત કરવી એમ રા ન ઉપરને આધારે આપણે આ કહેવતમાં અર્થ લઈ શકીએ કે સ્વાર્થી માણસ છે ને એ પોતાનો માર્ગ રસ્તો પહેલા કાઢી દે પછી એ બીજાને મદદ કરતો એટલે પોતાનું પહેલા કરી દે એટલે કે ગરજવાને અકલ હોય નહીં સારું નરસું સામેવાળાને નફો થશે ખોટ જશે એ કાંઈ ન વિચારે એ પહેલાં એનું વિચારે બરોબર તો એવો સ્વાર્થી માણસ છે ને એના માટેની આ કહેવત છે ત્યાર પછીનું છે કે ઝાઝા હાથ રળિયા ઝાઝા એટલે બધા યાદ ભેગા થઈ જઈને કે ઓહો સુંદર હાથ છે એને ન કહેવાય ઝાઝા હાથ રળિયામાં બરોબર ઝાઝા હાથ રળિયામાં એટલે શું થાય કે વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપથી થાય છે એકી સાથે કેટલા બધા વ્યક્તિઓ છે એ કામ કરવા માટે તો કામ છે ને ઝડપથી અને સુંદર રીતે પાર પાડી શકાય છે પરંતુ એકલો માણસ છે એ કામ કરે તો એનાથી એ કામ થતું નથી ઓલી એક સ્ટોરી હતી ખબર છે તમને યાદ હોય જો કે યાદ હોય જ તમે હોશિયાર છો મેં તમને અગાઉ જ કહી દીધું છે શું હતું એની અંદર કે એક ખેડૂત હોય બીમાર પડે છે અને એના દીકરા સામે આળસુ હોય પછી એને લાકડી લઈ આવવાનું કે જંગલમાંથી એક દીકરો એક આંખે લાકડી તોડે તો તૂટતી નથી બધા ભાઈઓ સાથે તોડે તો એ લાકડી છે તૂટી જાય છે તો એના આધારે આ કહેવત ત્યાં પણ સાર્થક થાય કે જાજા રણિયામાં કે બધા એકી સાથે એકબીજાને મદદ કરે તો કામ છે સફળતાપૂર્વક પાર પાડી શકાય છે અને ત્યાર પછી છે ડુંગરા દૂરથી રળિયામાં ડુંગરા દૂરથી રળિયામાં એટલે દૂરથી જો તો કે ઓ આ વિશાળ વસ્તુ અને બાજુ જે કઈ ન આવોના જેવો છે ખોડા ખોદા પહાડો નીકળા ચૂહા બરોબર શું અર્થ થાય કે દૂરથી બધું જ સુંદર દેખાય છે નજીક જાય તો કાંઈ સારું હોય નહીં એટલે કહેવાય કે ડુંગરા દૂરથી રળિયામાં એ ઘણા કહેવત બીજી છે કે દેખીતા ડોલ
લેવો ને ડોટ 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 સમજી ગયા બસ બરોબર એટલે શું કહેવાય ડુંગરા દૂધથી રળિયામાં ત્યાર પછી છે કે નહીં મામા કરતા કાણો મામો સારો નહીં મામા કરતા કાણો મામો સારો એટલે વળી શું તો કે કશું ન હોય ને તેના કરતા થોડું પણ હોય ને સારું કે કાઈ ન હોય ને એના કરતા થોડું ઘણું હોય ને સારું એટલે કે શું થાય એનો કે નો મામા કરતા કાણો મામો વધુ સારો બરોબર તો આવી રીતે કહેવતના અલગ અલગ ઉદાહરણ છે એ સરસ રીતે સમજાય જાય પ્રભાવશાળી ભાષાની અંદર બને સ્પષ્ટ અને સચોટ રૂપ પણ આપે છે સંક્ષિપ્ત રૂપ હોય અને આપણે સાંભળવાની બોલવાની મજા આવે શું કીધું પેલું કે કૂવામાં હોય તો હવાડામાં આવે તો કે મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વગર રહેતી નથી પછી છે ગરજવાને અકલ ન હોય તો કે સ્વાર્થી માણસ છે એ પોતાનો સ્વાર્થ સાધી દેતો હોય સારા નરસાનો કઈ વિચાર જ કરતો નથી એના પછી તો કે જાજા હાર રળિયામાં કે બધા છે એ બધું માણસો મદદે આવે તો કામ છે ઝડપથી પાર પાડી શકાય છે અને ડુંગરા દૂરથી રળિયામાં એટલે કે દૂરથી બધું જ બહુ સુંદર દેખાય છે નજીક જાય તેના જેવું કઈ હોય નહીં અને નહીં મામા કરતા કાણો મામો સારો એટલે કે કાઈ ન હોય એના કરતા થોડીક એકાદી વસ્તુ વધારે સારી હોય તો એ વધારે સારું કરે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો કહેવતની અંદર આપણે હવે આગળના ઉદાહરણો જોઈએ તો કે 10મા નંબરમાં છે કે દૂધનો દાજ્યો છાસ પણ ફૂકી ફૂકીને પીવે દૂધનો દાજ્યો છાસ પણ ફૂકી ફૂકીને પીવે એ કઈ રીતે દૂધમાં કેમ ગરમ હતું ને જીભ બળી ગઈ એવો અર્થ થાય તો કે નહીં શું થાય તો કે એકવાર કડવો અનુભવ થયા પછી ભય ન હોય ત્યાં પણ ભય દેખાય એક વખત અનુભવ થઈ જાય ને માણસને અને પછી બીક ન હોય તો એને એમ લાગે ઘણી દાખલા તરીકે તમે રસ્તા પર જાઓ છો તમારા પાછળ કૂતરું પડે બરોબર તો તમે દોડતા જાઓ પછી બીજી શેરીમાં જાઓ કૂતરું વયું ગયું છે છતાંય તમે પાછું વળી વળી જો એ કે આવતું નથી ને એવું થાય તો શું કહે છે કે એક વખત ડર લાગી ગયો પછી બીજી વખત ડર નથી છતાંય માણસને છે ને એવું જ થાય કે નહીં હજી આવું થશે તો એટલે એનો અર્થ એવી રીતે કહી જો કરી શકાય કે દૂધનો દાજો છાસ પણ ફૂકી ફૂકીને પીએ ત્યાર પછી છે કે પાણીમાં રહેવું ને મગર સાથે રહે પાણીની અંદર આપણે રહેવું હોય બરોબર તો મગર સાથે દુશ્મનાવટ કોઈ દિવસ કરાય નહીં કારણ કે આપણે ત્યાં જ રહેવા હોય મગર સાથે દુશ્મનાવટ કરે તો સંબંધ છે એ બગડી જાય અને પહેલા જેવું જે કરે ઓલો વાતાવરણ બેરનો વ્યવહાર હોય રહી શકે નહીં તો શું કહે છે કે જેના હાથ નીચે રહેતા હોય ને તેની સાથે વેર બાંધવું ઠીક નહીં આ વસ્તુ ખાસ યાદ રાખવાની કોઈ પણની સાથે આપણે રહેતો એની સાથે કોઈ દિવસ દુશ્મનાવટ જ નહીં કરવાની બરોબર છે તો શા માટે એની સાથે આપણે દુશ્મનાવટ કરવી છે એના કરતાં આપણે હસીથી એટલે કે આનંદથી ખુશીથી વ્યક્તિ સાથે રહી અને આપણું જીવન છે એ વિતાવીએ એમ ત્યાર પછી છે પાકે ઘડે કાઠા ન જળે એટલે શું થાય એનો અર્થ કે અમુક વખત વીતી ગયા પછી પરિસ્થિતિ સુધરે નહીં હવે જો આનો અર્થ આપણે એવી રીતે લઈ શકીએ કે કુંભાર છે એ માટલા ઘડે છે બરોબર માટલા ઘડે એટલે માટીનો જે મોંદો હોય આખો જે ભાગ છે માટીનો પીંડો કહી શકીએ આપણે એ એક વખત એને નાખ્યો ચાકડામાં એનો આકાર આપ્યો અને ત્યાર પછી નિંભાણામાં એને પકવવા માટે નાખે છે માટીના ઘડાને બરોબર તો એ ઘડા એ જ્યારે આકાર આપે છે ત્યારે જ એને જેવો આકાર આપવો હોય ને એવો તેને મળી શકે હવે નિંભાણામાં આપ્યા પછી એ પગ પાકી જાય છે માટી પછી તેનો આકાર છે ને બદલી શકાતો નથી એવી જ રીતે એમ હોય કે જો વૃક્ષ વાવેલો છે આપણે નાનો છોડો વાવ્યો એની ડાળી આપણે જે બાજુ વાળીએ એ બાજુ વળી જાય પછી મોટું કોઈ વૃક્ષ થઈ જાય વટવૃક્ષ પછી એની ડાળી આપણે વાળીએ તો વળે નહીં એ પછી ડાળી છે ને એની કાપવી જ પડે બરોબર છે તો અમુક ઉંમરે બાળકોને સંસ્કાર આપવા જોઈએ આપી દેવા જોઈએ પછી ઘણા માણસો બાળકો છે મોટા થઈ જાય અને પછી ગેરમાર્ગે વળે છે તો એવું ન થવું જોઈએ એટલે શું થાય કે પાકે ભડે કાઠા ન ચડે તો કે અમુક વખત વીતી ગયા પછી છે એ પરિસ્થિતિ સુધરતી નથી ત્યાર પછી કહેવાય છે કે પારકી માજ કામ નીંદે એટલે એવો બાજુ હોય બીજા આંટી હોય આપણે કામ નીંદી એવો અર્થ લેવાનો તો કે નહીં શું કે છે પારકી માંસ કાણવી દે એટલે લાકડીનો સંબંધ ન હોય તેવી પારકી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે આ બહુ તમને સરસ રીતે સમજાય છે જો પારકી માંસ કાણવી દે લાકડીનો સંબંધ ન હોય ને તેવી પારકી વ્યક્તિ જ તમને છે ને શિક્ષણ ને તાલીમ આપી શકે તમારા ઘરે તમારા મમ્મી એમ કે બેટા વાંચવા બેસ ન તમને અહીંયા સ્કૂલે આવે ને
એકદમ બેસી જાય કારણ શા માટે તમને ખબર છે કે ટીચર છે ખીજાશે આ કરશે તે કરશે મમ્મી કાંઈ એટલું બધું કહેશે નહીં અને આપણે આપણું બધું ચાલે મમ્મી પાસે બરોબર એટલે આપણે જાગલા થાય વધારે પડતા નટખટ બનીએ તો એવું ન કરવું જોઈએ શું કહેવાય છે કે પારકીમાં જ કાન નીંદે એટલે કે લાગણીનો સંબંધ ન હોય ને તેવી પારકી વ્યક્તિ જ એટલે માં કીધું એટલે કોઈ સ્ત્રીની જે પરફેક્ટલી વાત થઈ એવું નથી બરોબર તો તે જ વ્યક્તિ સરસ રીતે તાલીમ છે એ આપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કહેવતના ઉદાહરણો જોયા વળી એક વખત આપણે જોઈએ તો કે દૂધનો દાજો છાશ પણ ફૂકી ફૂકીને પીવે એટલે કે એકવાર કડવો અનુભવ જે માણસને થઈ જાય પછી શું થાય કે એને ભય ન હોય ને એટલે બીક ન હોય તો એને બીક જેવું જ લાગતું હોય ત્યાર પછી છે કે પાણીમાં રહેવું ને મગર સાથે રહે એટલે કે જેના હાથ નીચે રહેતા હોય તેની સાથે ક્યારે દુશ્મનાવટ કરવી જોઈએ નહીં પછી છે કે પારકી માજકાન નીંદે એટલે લાગણીનો સંબંધ ન હોય તેવી પારકી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ છે સારી રીતે આપી શકે છે અને ત્યાર પછી આપણે છેલ્લું ઉદાહરણ જોઈએ તો કે પાકે ઘડે કાઠા ન ચડે એટલે અમુક વખત વીતી ગયા પછી પરિસ્થિતિ સુધરતી નથી તો વિદ્યાર્થી મિત્રો આવી આપણા ગુજરાતી સાહિત્યની અંદર ઘણી બધી કહેવતોનો ખજાનો છે બરોબર એ માટે તો મેં અહીં થોડા એવા ઉદાહરણ લીધા છે અને તમે પણ ક્યાંક સાંભળેલી હશે ક્યાંક તમે પણ ઉચ્ચાર કરેલો હશે આ કહેવતોનો અને તમને હવે તો સરસ રીતે સમજાય જ ગઈ છે બરોબર એટલે આવી રીતે કહેવત તમને પરીક્ષામાં પૂછાય તો તમારે કહેવતનો અર્થ આપવાનો રહેશે ભવિષ્યમાં પણ તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો તેમાં પણ કહેવત પૂછાય છે અને વિદ્યાર્થી મિત્રો એવું ન હોય કહેવત આપણી ટેક્સ્ટબુકમાં આપેલી હોય એટલી જ કરવાની કહેવત તો ગમે એ કોર્સમાંથી પૂછાય શકે એટલે ગમે એટલે મેડમ એને ઉદાહરણ લીધા એવા તમારા પાઠમાં કે આવતા નથી તો એવો અર્થ નથી લેવાનો કહેવત છે એ ગુજરાતી સાહિત્યની અંદર એટલે કે આપણે ભાષાને પ્રભાવશાળી બનાવવા માટે સચોટ અને સંક્ષિપ્ત રૂપ આપેલું હોય છે અને એ આપણા કોર્સમાં ન હોય એટલે નથી પૂછાવાની એવા ભ્રમમાં રહેવાનું નથી બરોબર છે આપણે કહેવત અને તેના શાબ્દિક અર્થ આવડવા જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો જે આ કહેવતનો ટોપિક છે જે વ્યાકરણનો ટોપિક હતો કહેવત એ અહીં પૂરો થાય છે